ભાર ઉડાણે રાજ્યમાં વરસાદી માહોલ છે અને આ માહોલની વચ્ચે ક્યાંક એવી પરિસ્થિતિ છે. સૌથી પહેલા સંદેશ ન્યૂઝ આપને બતાવશે. અલગ અલગ જગ્યાઓ પર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હવે વરસાદ વરસ્યો છે. આ સાત તસવીરો આપણી ટીવી સ્ક્રીન પર. સૌથી પહેલા જોઈએ અમદાવાદ. અમદાવાદમાં વરસાદ વરસ્યો છે. બીજી તરફ મોરબીમાં પણ ધોધમાર વરસાદ, પવન સાથે આ વરસાદ વરસ્યો અને વાતાવરણમાં પલટો આવ્યો છે. પાટણ કે જ્યાં પણ વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ભરાયા. વાત કરીએ જૂનાગઢની, એક તરફ ખેડૂતો છે કે જેમને કેરીનો પાક પાકી ગયો છે અને બીજી તરફ વરસાદ વરસ્યો છે જેના કારણે તેમની ચિંતા વધી શકે છે. અમરેલી, કચ્છ અને અરવેલી આ ત્રણ તસવીરો, સૌથી વધારે કચ્છની અને તેમાં રાપરની આ તસવીરો કે જ્યાં વરસાદ, આંધી, વંટોળ, પવન જે પણ કહો એ, અને અત્યારે આ પરિસ્થિતિને કારણે વાતાવરણ તો ઠંડુ છે પણ ખેડૂતો ચિંતામાં. તો આ સાત તસવીરો આપે ટીવી સ્ક્રીન પર જોઈ. હવે અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ. કચ્છ જઈએ સૌથી પહેલા કે જ્યાં રાપરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. ગરમીનું વાતાવરણ હોય ને તેમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા. સતત બીજા દિવસે રાપરમાં કમોસમી વરસાદ છે. બજારોની તસવીરો સામે આવી. ગાંધીધામ, ભુજ, અંજાર, રાપરના ગાગોદરામાં કરા સાથે વરસાદ વરસ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોન લાઈન પર. જી અલ્પેશ, બે દિવસથી વરસાદ વરસ્યો છે, શું સ્થિતિ છે કચ્છમાં હાલ? જુહી, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ કેટલાક તાલુકામાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને પગલે હાલ તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર સહિતના તાલુકામાં કમોસમી કરા સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે. ખાસ કરીને તલ અને કેરીના પાકમાં ખેડૂતોને નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. સામાન્ય રીતે તો ઉનાળામાં સૌથી વધારે ગરમી કચ્છમાં પડતી હોય છે, પરંતુ જે રીતે બે દિવસથી કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પરંતુ ચોક્કસથી જે રીતે વરસાદે હાલ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અલ્પેશ. અપડેટ માટે પાછા ફરીશું. તો વાત હવે પોશીનાની કરીએ. જે રીતે એક તરફ વાતાવરણમાં ઠંડક છે પરંતુ તેનાથી વધારે ચિંતાનો વિષય એ છે કે ખેડૂતોનું શું થશે. પોશીનામાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. પોશીના અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ઉકળાટ બાદ વરસાદ વરસતા જે વાતાવરણ છે તે ઠંડુ થયું. રસ્તા ઉપર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા. બીજી તરફ જે ખેડૂતો છે પાક ને લઈને ચિંતામાં છે. વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા રિયાઝ ફોન લાઈન પર જોડાયા છે. જી રિયાઝ, ભારે ઉકળાટ હતો, અચાનક વરસાદ વરસ્યો, શું સ્થિતિ હાલમાં ત્યાં? બિલકુલ, જોઈ જણાવી દઉં કે જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં તેમજ પોશીના, લાંબડિયા, દેલવડા જેવા ગામોમાં આજે વહેલી સવારથી જ ભર ઉનાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળોને ગોરવાયા હતા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે વરસાદનો માહોલ વચ્ચે મુખ્ય બજારોમાં રોડ ઉપર નદી વહેતી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી બાજુ વાત કરીએ તો ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા, કારણ કે વાવેલા ઘઉં પાકને કાપણી કરીને ઘઉંને ખેતરમાં મૂકેલા ઘઉંને નુકસાન થવાનું પણ અનુમાન લાગી રહ્યું છે. જી જોઈ, તમામ જાણકારી બદલ આભાર. તો જે પરિસ્થિતિ છે પોશીનામાં જ્યાં ભારે વરસાદ છે, ખેડૂતો ચિંતામાં છે. બીજી તરફ વાત કરીએ કે અમદાવાદ પણ તેમાં બાકી નથી. શહેરી વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. અમદાવાદની વાત કરીએ, ગોતા, રાણીપ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. વહેલી સવારથી કે જ્યાં એક તરફ ગરમીનો બફારો હતો, ઉકળાટભર્યું વાતાવરણ હતું અને તેની વચ્ચે હવે ગોતા, વંદે માતરમ વિસ્તાર, રાણીપ વિસ્તાર અચાનક વરસાદ વરસતા વાહન ચાલકો પણ અટવાયા હતા. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ પલટો જે છે તે આવ્યો હતો અને ક્યાંક વરસાદી ઝાપટા જે છે તે ખાબક્યા હતા. મહત્વનું છે કે ચાંદખેડા, ગોતા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ સહિતના વિસ્તારો છે જેમાં વરસાદી ઝાપટું જે છે તે જોવા મળ્યું હતું. વાહન ચાલકો જે છે તે અચાનક જ અટવાઈ પડ્યા હતા, પરંતુ થોડા સમય બાદ જ આ વરસાદી ઝાપટું જે છે તે થંભી જતાં હાલ વાતાવરણ જે છે તેમાં ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી વરસાદ જે છે તે રાજ્યના અનેક વિસ્તારોમાં પણ જોવા મળ્યો હતો, ત્યારે અમદાવાદના આ કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદી ઝાપટું જે છે તે પડ્યું હતું.
કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો જે પરિસ્થિતિ છે વરસાદની, વાત કરીએ હવે જૂનાગઢની, કે જ્યાં જૂનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. મોસમ એક તરફ કેરીની છે, જૂનાગઢની કેરી કે જે દેશને દુનિયામાં વખણાય, પણ તેની સામે જ્યારે વરસાદ વરસે ત્યારે ખેડૂતોને માથે આબ તૂટી પડે છે. વાતાવરણ ગમે તેટલું ઠંડુ હોય, પણ બીજી તરફ ખેડૂતો પણ જે રીતે વરસાદને કારણે ચિંતાતુર થયા છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજેશરા, દુધાળા, માણિયાદમાં પણ વરસાદ જોવા મળ્યો. પાણિયા, મીઠાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ. દરિયા કિનારાના વિસ્તારોની વાત કરીએ, દ્વારકા, દ્વારકા અને ખંભાળિયામાં વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી ત્યાં પણ ઉકળાટભર્યું વાતાવરણ હતું, પરંતુ અચાનક વરસાદ વરસ્યો. ભારે પવન સાથેની આ તસવીરો સામે આવી છે. ગુંદા, જામ, રોજીવાળા સહિતના ગામોમાં આ વરસાદ વરસ્યો છે. સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આ તસવીરો પરથી અનુમાન લગાવી શકાય કે આ ભારે વરસાદ ને પવન સાથેનો આ વરસાદ, હજી પણ જો બે દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહી તો દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે મુસીબત વધી શકે છે. ઇમરાન સંવાદદાતા દ્વારકાથી ફોન લાઈન પર. જી ઇમરાન, દ્વારકામાં શું સ્થિતિ છે, ક્યારથી વરસાદ વરસ્યો છે, હાલ શું પરિસ્થિતિ? જી, આપને જણાવી દઉં કે પાણવર અને ખંભાળિયા પંથકમાં જામ, રોજીવાળા, પાણવર, ગુંદા અને આજુબાજુના પંથકમાં જેવા ગામો છે તેમાં માલઢોરનો જે ખેડૂતોનો માલઢોરનો જે પાક છે તે પલળી ગયો છે. અને ખાસ કરીને બરડા વિસ્તારમાં આવેલી જે કેરીના બાગો છે તેમાં પણ ભારે નુકસાની જોવા મળી છે. અને હાલની આગાહી મુજબ જો વધુ વરસાદ પડે તો આંબાના જે બાગો છે તેને વધુ ને વધુ નુકસાન થવાની શક્યતા. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. અપડેટ માટે પાછા ફરીશું. વાત મોરબીની કરીએ, મોરબીમાં પણ ધોધમાર વરસાદનું વાતાવરણ જોવા મળ્યું. જે રીતે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી, અલગ અલગ જગ્યાઓ પર 15 એપ્રિલ સુધીમાં વરસાદ વરસી શકે છે, અને આ જ પરિસ્થિતિ અલગ અલગ જિલ્લાઓમાં દેખાઈ રહી છે. મોરબી શહેરની વાત કરીએ, આસપાસના વિસ્તારોમાં વરસાદ છે, ધીમી ધારે અહીંયા વરસાદ રહ્યો, પરંતુ વાતાવરણમાં ચોક્કસથી ઠંડક થઈ ગઈ. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો, સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વધુ માહિતી સાથે મોરબીથી સંવાદદાતા નિલેશ પટેલ ફોન લાઈન પર. જી નિલેશ, મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો, હાલ શું સ્થિતિ, કેવું વાતાવરણ ત્યાં? અત્યારે હાલ તો પવનની ગતિ પણ વધી છે અને વાતાવરણ બિલકુલ પલટાઈ ગયું છે, ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. જો કે વરસાદ હજી સુધી પડ્યો નથી, માત્ર છાંટા પડ્યા છે, પરંતુ સમગ્ર મોરબી જિલ્લામાં આ પ્રકારનો માહોલ છે. જે રીતે થોડા છેલ્લા દિવસોથી ભયંકર ગરમી પડી રહી હતી, પરંતુ આજે જે રીતે વાતાવરણ પલટાયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગરમીમાં ચોક્કસથી રાહત થઈ છે. હજી સુધી વરસાદ નથી, માત્ર છાંટા છે, પરંતુ જો વરસાદ થાય તો કેટલાક એવા ખેડૂતો કે જે લોકોના હજી મોલ છે, હજી ખેતરથી ઘર સુધી નથી પહોંચ્યા, તેમને નુકસાન થવાની સંભાવના છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર નિલેશ. વાત કરીએ વિસાવદરની, જૂનાગઢ વિસાવદરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. વધારે વરસાદને કારણે એક તરફ પાણી પાણી ચારે તરફ જોવા મળી રહ્યું છે, અને તેની સાથે વધુ વરસાદને કારણે રાજેશરા, દુધાળા અને માણિયાદમાં પણ વરસાદ વરસ્યો છે. એક તરફ દ્રશ્યો પણ આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં દિવસે અંધારપટ જેવો માહોલ છવાયો હતો, ક્યાંક રસ્તાઓ ભીના થયા તો કેટલીક જગ્યા પર નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન જૂનાગઢથી ફોન લાઈન પર. જી કેતન, કેવી પરિસ્થિતિ છે ત્યાં વરસાદને લઈને? ચોક્કસ, કે જે રીતે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને અત્યારે પણ જે છે તે કાળા દિમાગ વાદળો છે આકાશમાં જોવા મળી રહ્યા છે, અને બપોરના ભારે ગરમી બાદ છે કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાજેશ્વર, દુધાળા અને માણંદિયા વિસાવદર તાલુકાના ગામડાઓ છે ત્યાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને તલ, મગફળી અને ચણા સહિતના પાકને જે છે તે અસર જોવા મળી રહી છે. જો વરસાદ નહીં રોકાય તો આ પાકને વ્યાપક નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે, જેથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. હવે વાત પાટણની કરીએ, પાટણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી ત્યાં વાતાવરણમાં ઠંડક હતી, વાદળછાયું વાતાવરણ હતું, અને તેની સાથે વરસાદ વરસ્યો છે. રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. કમાલપુર, સાતુન, સાથલી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. વારાહી, સિંઘાડા, લખાપુરમાં તમામ ગામોમાં વરસાદી માહોલ. ભરત સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે પાટણથી. જી ભરત, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને હાલમાં વરસાદ. ચોક્કસથી, જૂની જૂહી ભર શિયાળ ભર ઉનાળે પાટણ જિલ્લામાં કમોસમી માવઠું જોવા મળી રહ્યું છે. પાટણ જિલ્લાના 6 જેટલા જે તાલુકાઓ છે ત્યાં ગાડી બપોર બાદ 1-2
કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી માવઠું પડ્યું છે. રાધનપુર, સાંતલપુર, સમી, શંખેશ્વર, હારીજ સહિતના જે તાલુકા છે ત્યાં આગળ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાની સાથે જ ખેડૂતોના ખેતરોમાં જે મોલ ઉભા થયા, એરંડા, વરિયાળી સહિત જે પાક છે હજુ ખેડૂતોના ખેતરોમાં છે તે ઘર સુધી નથી પહોંચ્યા. આ જે પાક ખેતરમાં ઉભા છે તેની ઉપર અત્યારે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે ભર ઉનાળે જેમ તે કમોસમી માવઠું પડ્યું છે એના માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. હારીજ, સમી, શંખેશ્વર સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં આગળ બપોર બાદ એક ભારે કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી માવઠું પડ્યું છે અને આ માવઠાએ ખેડૂતની ચિંતાનો વધારો કર્યો છે. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર. વાત કરીએ તો જે રીતે મોરબીના હળવદમાં પણ વરસાદ વરસ્યો છે, વરસાદી માહોલને લઈને આસપાસના વિસ્તારો કે જ્યાં લોકો ખુશ છે, ઠંડક ભર્યું વાતાવરણ છે, પરંતુ બીજી તરફ ખેડૂતો માટે આ ચિંતાનો વિષય, છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ સૌથી વધારે અમરેલી, કચ્છના રાપરમાં જોવા મળ્યો, પરંતુ બીજી તરફ મોરબી સહિતના જે વિસ્તારો છે કે જ્યાં પાટણ, મોરબી તમામ જગ્યા ઉપર ધીમી ધારે વરસાદ જોવા મળ્યો. જગદીશ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે. જી જગદીશ, કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ધીમી ધારે વરસાદ છે એટલે કહી શકાય કે ખેડૂતો માટે આમ ચિંતાનો વિષય, જો આજ પરિસ્થિતિ યથાવત રહે તો? જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો હળવદમાં ગતકાલ સાંજ થી વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ તો ધૂળની ડમરીઓ વચ્ચે આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ થયો છે. આ કમોસમી વરસાદ થયા ખેડૂતોનો જે વરિયાળીનો તૈયાર પાક થઈ ગયો છે જેમાં ખરેખર ખરું લેવાની તૈયારી હતી તેવા સમયે વરસાદ થતા વરિયાળીનો વાવેતર કરેલા ખેડૂતોમાં ચિંતાનો ભય સતાવ્યો છે. તો સાથે જ હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારોમાં ધૂળની ડમરી ઉઠતા રણમાં મીઠું પકવતા અગરિયાઓને પણ ચિંતાનો વાતાવરણ ઘેરાયા છે. તો સાથે કીડી, માલણીયા, કેદારીયા, રંજીતગઢ સહિતના ગામોમાં કમોસમી વરસાદ થતા વરિયાળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતને હાલ ચિંતાના વાદળો ઘેરાયા છે. જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર. તો